ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ભરૂચ સાયબર સેલની ટીમે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી બેંકના ખાતામાંથી રૂપિયા ઉઠાવી લેતી ગેંગના બે સગીરતોને ઝડપી પાડી અન્ય ત્રણ સગીરતોને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા છે. ભરૂચ એલસીબી તેમજ ભરૂચ સાયબર સેલની ટીમે એટીએમ કાર્ડ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી બેંકના ખાતામાંથી નાણાં ઉપાડી લેતા એટીએમ ક્લોનિંગ ગેંગને પ્રતાપગઢ યુપી ખાતેથી ઝડપી પાડી અનેકો ગુના ડિટેક્ટ કર્યા છે. ભરૂચ જિલ્લામાં અવારનવાર બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી જતા હોવાની ફરિયાદ નોંધાવા પામતી હોય છે, જેને લઈને પૈસા ઉપાડી લેવાના ગુનાને ડિટેક્ટ કરવા તેમજ પૈસા ઉપાડી લેતી ગેંગને ઝડપી પાડવા માટે ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી હતી. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે તારીખ 6/2/2019 રોજ ફરિયાદી હેતલકુમાર વસાવાએ તેની જાણ બહાર અને એટીએમ કાર્ડ તેની પાસે હોવા છતાં કોઈ અજાણ્યા હિસાબોએ તેના ખાતામાંથી 20,000 રૂપિયા અલગ અલગ જગ્યાએથી ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંગે સાયબર ક્રાઇમ ટીમે તપાસ કરતા આરોપી પ્રતાપગઢ યુપીથી પૈસા ઉપાડતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી પૂછતાછ કરતા તેણે આ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત તેણે કરી હતી. અગાઉ પણ આરોપી મંજનપુર પોલીસ સ્ટેશન યુપી ખાતે એટીએમ ક્લોનિંગ ગુનામાં પકડાયેલ છે. હાલ તો પોલીસે તેની પૂછતાછ કરતા ભરૂચમાં અન્ય એક ઇસમ તેમજ સુરતમાં એક ઇસમ સાથે મળી એટીએમ ક્લોનિંગ કરી ગુનાને અંજામ આપતો હોવાની કબૂલાત કરી છે. એટીએમ ક્લોનિંગ કરી ડુપ્લિકેટ એટીએમ બનાવી બેંકના ખાતામાંથી પૈસા ઉપાડનાર બે આરોપીને હાલ તો પોલીસે ઝડપી લીધો છે. હજુ કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલ છે તેમજ કયા કયા ગુનાને તેઓએ અંજામ આપ્યો છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. ત્યારે આ તપાસ બાદ હજુ કેટલાક ગુનાઓ ડિટેક્ટ થાય તેવી શક્યતાઓ રહેલ છે. રિપોર્ટ હમ ટીવી ભરૂચ. આઈજીપી સર અભય ચુડાસમા સર તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી ચુડાસમા સાહેબનાઓએ ભરૂચ સાયબર ક્રાઇમ સેલ અને ભરૂચ એલસીબીને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે થઈ અને સાયબર ક્રાઇમને લગતા બનતા ગુનાઓને શોધી કાઢવા માટે થઈ અને સૂચના અને માર્ગદર્શન આપેલ, જેના અનુસંધાને ભરૂચ સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કુણાલ પટેલનાઓએ એક વર્કઆઉટ ચાલુ કરેલ અને જેની અંદર જે એટીએમમાંથી જે પૈસા વિથડ્રો કરવા જતા હોય છે ત્યારે એમના એટીએમને ક્લોન કરી અને એની અંદરથી પૈસા કાઢી લેવાના જે ગુનાઓ બને છે એમાં ભોગ બનનારનાઓને અને એની જે ફરિયાદ દાખલ થયેલ હતી સી ડિવિઝનની અંદર એ ફરિયાદ અનુસંધાને કુણાલ પટેલે વર્કઆઉટ કરી અને એની અંદરથી પ્રતાપગઢ યુપીની એક ગેંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતી અને એ ગેંગને પકડી પાડવા માટે થઈ અને ભરૂચ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિલ ચૌહાણનાઓ ટીમ સાથે ત્યાં રવાના થયેલ અને ત્યાં પ્રતાપગઢ યુપી ખાતેથી બે આરોપીઓને પકડી પાડેલ છે, જેઓના નામ અમિત કુમાર વૈજયનાથ પાંડે તથા બીજા આરોપીનું નામ સુનિલ વર્મા નામ છે. એક બાલાપુર પ્રતાપગઢ યુપીનો છે અને જ્યારે બીજો જમાલપુર પૂરણપુર ખજૂર થાણાનો જેઠવારા થાણાનો છે. તે આ સિવાય બીજા ત્રણ આરોપી ચિત્રસેન ઉર્ફે શિવમસિંહ તથા નિરાલે ઉર્ફે અભિષેક અને રવિ પાઠકના વોન્ટેડ છે. આ જે પકડાઈ પાડેલા બંને આરોપીઓ અગાઉ પણ યુપી ખાતે મંજરપુર થાણાની અંદર એટીએમ ક્લોનિંગના ગુનામાં પકડાયેલા છે. આ આરોપીઓની એમઓ એવી હતી કે તેઓ એટીએમ સેન્ટર ઉપર જાય ત્યાં રેકી કરે અને ત્યાં જે નિરક્ષર અને થોડો ગામથી પ્રકૃતિનો જે વ્યક્તિ દેખાય જેને એટીએમની અંદરથી પૈસા વિથડ્રો કરતા આવડતું ન હોય એવા વ્યક્તિને મદદ કરવાના બહાને તેની પાસેથી તે એટીએમ કાર્ડને સ્વાઇપ કરી લે, પોતાની પાસે જે એટીએમ સ્વાઇપ કરવાનો જે ડિવાઇસ હોય એની અંદર એ સ્વાઇપ કરી લે અને સ્વાઇપ કર્યા પછી તે એટીએમના તમામ ડેટા એ ડિવાઇસની અંદર આવી જાય અને પેલો વ્યક્તિને પાછું તેનું એટીએમ કાર્ડ પાછું આપી દે. પછી ફેક એટીએમ કાર્ડ દ્વારા આ લોકો રાત્રિના સમયે રાત્રેના સમયે એટીએમમાંથી પૈસા વિથડ્રો કરી લે. જો એટીએમની અંદર વધારે જો ભોગ બનનારના એકાઉન્ટની અંદર વધારે પૈસા મળી આવે તો એ 12/5 અને 12/5 એવી રીતે 24 કલાક તારીખ બદલે એ રીતે પૈસા વિથડ્રો કરી અને મોટી અમાઉન્ટ વિથડ્રો કરી લેતા હતા. આ રીતે તે જે ભોગ બનનાર હોય એને કોઈને ખ્યાલ ન આવે તે રીતે એની અંદરથી પૈસા વિથડ્રો કરવાની જે પ્રવૃત્તિ અને ચીટિંગ કરતા હતા. એ પૈકીના બે આરોપીઓ પકડી પાડેલ છે અને આગળના ત્રણ આરોપીઓ પકડવાની ગતિવિધિ હાલ ચાલુ છે.